ઇંગ્લિશમાં સાચા ઉચ્ચારમાં જે તકલીફ પડતી હોય છે એ છે કે સાયલેન્ટ એટલે કે એવા અક્ષરો જેનો અવાજ નથી આવતો એનો ઉચ્ચાર કઈ રીતે કરવો। તો આજના વિડીયોમાં આપણે એવા સ્પેલિંગ જેમાં કે જેનો અવાજ નથી બોલવાનો એવા સ્પેલિંગ્સ આજે આપણે જોઈશું। તો 15 જેટલા સ્પેલિંગ્સ આજે જોઈશું, ધ્યાનથી એનો ઉચ્ચાર અને અર્થ સમજવાનો છે। તમને સમય મળશે 15 સેકન્ડનો, ત્યાં સુધીમાં તમારે સાચો ઉચ્ચાર એનો બોલવાનો છે। જો સાચો ઉચ્ચાર તમને આવડે તો પોતાને 1 પોઈન્ટ આપવાનો છે, અને જો તમારો ઉચ્ચાર ખોટો હોય તો 0 પોઈન્ટ આપવાના છે। છેલ્લે તમને ટોટલ કેટલા પોઈન્ટ મળ્યા એ કમેન્ટમાં ચોક્કસથી લખશો। તો ચલો પહેલો જે સ્પેલિંગ છે આ છે, આનો સાચો ઉચ્ચાર શું થાય એ તમારે બોલવાનું છે। આનો ઉચ્ચાર કઈ રીતે કરશો? KNEE, ઘૂંટણ ઘૂંટણ માટે આ સ્પેલિંગ વપરાય છે, KNEE। જ્યાં પણ તમે K અને N સાથે જુઓ ને ત્યાં આનો ઉચ્ચાર ન તરીકે તમારે કરવાનો છે। તો ન અને જોડે ડબલ ઈ છે, આનો ઉચ્ચાર થશે ની। તો આનો સાચો ઉચ્ચાર છે ની, ની એટલે ઘૂંટણ। તો ચોક્કસથી આ શબ્દ આવડે હોય તો 1 પોઈન્ટ આપવાનો છે। બીજો પોઈન્ટ છે KNOT, KNOT। અગાઉ જે નિયમ આપણે લગાવ્યો છે એ જ નિયમ તમે અહીંયા લગાવી શકશો, કે અને એન સાથે છે। તો જુઓ, કે તમારે છે એવું ભૂલી જાઓ તો આનો ઉચ્ચાર શું થશે? નોટ, નોટ એટલે ગાંઠ। કોઈ પણ ગાંઠ માટે ઇંગ્લિશમાં નોટ શબ્દ વપરાય છે। તો આ સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો છે। ઉચ્ચાર તમે ખાસ જુઓ, NOT નથી એટલે કે નોટ, એનો આ સ્પેલિંગ છે, અને ગાંઠ માટે નોટ, ઉચ્ચાર સરખો જ થાય છે, બંનેનો ઉચ્ચાર નોટ જ થાય છે। તો આને આપણે નોટ શબ્દ વાપરીશું, ઠીક છે ને, નોટ। ચલો નેક્સ્ટ જે સ્પેલિંગ છે KNOB, આનો ઉચ્ચાર કઈ રીતે કરશો? સમય શરૂ થઈ ગયો છે, સાચો ઉચ્ચાર આનો શું થશે અને આ આનો અર્થ શું છે? તો તમે કોઈ પણ જગ્યાએ દરવાજો ખોલવા માટે તમે જે હેન્ડલ પકડતા હો છો એ હેન્ડલ માટે આ શબ્દ વપરાય છે। આ શબ્દ છે નોબ, નોબ, બોલો નોબ, કનો ઉચ્ચાર નથી કરવાનો, નોબ। તો નોબનો એક અર્થ છે કે તમે દરવાજો ખોલવા માટે જે હેન્ડલ પકડો છો એને નોબ કહેવાય, અને બીજું તમે કોઈ પણ સાધનમાં જેમ કે કોઈ પણ રેડિયોમાં કે કોઈ પણ ટીવીમાં જ્યાં પણ તમે જે આવું ફેરવવાનું એક સાધન હોય છે, જ્યાં તમે બટન જેવું હોય છે જે તમે ફેરવી શકતા હો છો એને પણ નોબ કહેવાય છે। તો આ બંને અર્થમાં નોબ આપણને ઉચ્ચાર આવડવો જોઈએ। જો સાચો ઉચ્ચાર હોય તો પોતાને 1 પોઈન્ટ આપવાનો છે, નોબ। ચલો નેક્સ્ટ શબ્દ છે KNOW, આનો ઉચ્ચાર ધ્યાનથી સમજજો મિત્રો, સ્પેલિંગ્સ બહુ બધા આવડશે, નવા નવા સ્પેલિંગ્સ જે તમે સાંભળ્યા પણ નહીં હોય તમને એવા એવા સ્પેલિંગ જાણવા મળશે। હવે ખાસ કે અને એન અહીંયા પણ જોડે છે, તો હવે ઉચ્ચારમાં શું ધ્યાન રાખવાનું છે? જેમ કે તમે જો NOW લખો, આનો ઉચ્ચાર થાય છે નાઉ, નાઉ એટલે અત્યારે, અત્યારે તમે ક્યાં જાઓ છો, વેર આર યુ ગોઈંગ નાઉ, તો નાઉ શબ્દ ત્યારે વપરાય છે। પરંતુ જો તમે આગળ કે મૂકી દો તો આનો ઉચ્ચાર થઈ જશે નો, KNOW, નો, નો એટલે જાણવું, કંઈક જાણવા માટે નો વપરાય છે, કે આઈ નો ઇટ, મને ખબર છે, આઈ નો અબાઉટ યુ, મને તારા વિશે ખબર છે, ત્યારે નો વપરાતું હોય છે। હવે ઇંગ્લિશમાં ઉચ્ચાર ખાસ સમજો, ના માટે પણ ઇંગ્લિશમાં નો છે, નો, નો એટલે ના, તો એ જ ઉચ્ચાર આનો પણ છે। તો ઉચ્ચારથી કન્ફ્યુઝ નહીં થતા, નો એટલે જાણવું પણ થાય અને નો એટલે ના પણ થાય, બંનેના સ્પેલિંગ્સ અલગ છે। નેક્સ્ટ સ્પેલિંગ જે તમને ખબર જ છે, ઘણી જગ્યાએ તમે આ સ્પેલિંગ જોયો હશે, આનો મૂળ શબ્દ છે નો, KNOW, આ મૂળ શબ્દ છે, એની સાથે આ શબ્દ જોડાય છે લેજ, LEDGE, લેજ। તો આનો અર્થ શું થાય, આનો ઉચ્ચાર કઈ રીતે કરશો? બરાબર છે, બીજી એક વસ્તુ કે આ જે સ્પેલિંગ છે LEDGE, આનો ઉચ્ચાર જે છે એ છે લેજ, આનો ઉચ્ચાર છે લેજ,
लेज। लेज एटले कोईपण वस्तुनी जे किनारी होय छे, जेम के बारीनी बार जे छजू होय छे ने, छजा ने इंग्लिश में लेज कहेवाय छे। धारो कि आ बारी छे, बराबर छे, बिल्डिंग नी बार, अने आ रीते ऊपर जे पत्थरनू छजू होय छे जेना पर आपणे ऊभा रहेता ऊभा रही शकीए साफ करवा माटे, एने लेज कहेवाय छे। तो जे आ उच्चार छे आनो, ए साचो उच्चार एनो छे नॉलेज, अने आपणे कहीशुं नॉलेज। नॉलेज बोलो, नॉलेज। नॉलेज एटले ज्ञान, ज्ञान माटे आ शब्द वपराय छे, तो एमां पण के नो उच्चार नहीं थाय। नेक्स्ट, हवे आ शब्द जे तमे जोई शको छो, के एन आई जी एच टी, आनो उच्चार कई रीते करशो? जो आमां पण के जोड़ायेलो छे, तो आनो स्पेलिंग याद कई रीते नाखशो छो? एन आई जी एच टी, आप जोई शको छो एन आई जी एच टी, आनो उच्चार छे नाइट। नाइट एटले रात्रि, रात ने इंग्लिश में नाइट कहवाय छे, ठीक छे, नाइट। आगर जो तमे के जोड़ी दो तो स्पेलिंग बनशे एनो उच्चार नाइट ज थशे, के नो उच्चार नहीं थाय। नाइट नो अर्थ थाय छे योद्धा, योद्धा ने इंग्लिश में नाइट कहवाय छे, नाइट। तो आ स्पेलिंग आवड़वो जोईए, ठीक छे, नाइट। चलो, आईपीएल में तमे क्रिकेट रमो छो, एमां एक टीमना स्पेलिंगमां आ शब्द आवे छे, ए टीम कई छे एनुं नाम कमेंटमां तमारे लखवानुं छे कि आ नाइट कई टीममां आवे छे, योद्धा आ शब्द क्यारे आवे छे, बराबर छे? तो उच्चार एनो छे नाइट। चलो नेक्स्ट स्पेलिंग आपणे समजीए, के अने एन अहींया पण जोड़ायेला छे, के एन आई एफ ई, आनो उच्चार कई रीते करशो? के एन आई एफ ई। तो आनो उच्चार करवा माटे खास समझो, जेम कि अन्य शब्दों पण तमे जोई शको छो, हवे आनो उच्चार कई रीते करवो? जेम कि जीवन, जीवन ने इंग्लिश में शू कहेवाय छे? एल आई एफ ई, लाइफ। पत्नी ने इंग्लिश में शू कहेवाय? तमे कहेशो वाइफ। तो वाइफ, लाइफ। ए ज रीते आनो उच्चार थशे नाइफ, ना ई फ, नाइफ, के नो उच्चार नहीं थाय। नाइफ एटले छरी, छरी अथवा तो चप्पू, आना माटे इंग्लिशमां नाइफ शब्द वपराय छे, तो ચોક્કસથી આ શબ્દ યાદ રાખવાનો છે। આના પછી જે જે સ્પેલિંગ અહીંયા જોઈ શકો છો, કે એન ઓ સી કે, કે એન ઓ સી કે, બોલો આનો ઉચ્ચાર કઈ રીતે કરશો, યાદ કઈ રીતે રાખશો? તો જુઓ, આના જેવો જ કોઈ બીજો શબ્દ તમને આવડતો હોય, જેમ કે લોક, એલ ઓ સી કે, લોક। લોક એટલે આપણે ગુજરાતીમાં તાળું અથવા લોક જ કહેતા હોઈએ છીએ, એ જ રીતે આનો ઉચ્ચાર થશે નોક, આનો ઉચ્ચાર થશે નોક। આગળ કે આવે છે પણ કેનો ઉચ્ચાર નથી કરવાનો, સ્પેલિંગમાં લખાશે, આને કહેવાય છે નોક। નોક એટલે કોઈ પણ દરવાજા પર ખટખટાવવું, ખટખટાવવા માટે ઇંગ્લિશમાં નોક શબ્દ વપરાય છે, તો એ શબ્દ ચોક્કસથી આપણને આવડવો જોઈએ, એનો ઉચ્ચાર છે નોક, બરાબર છે? નોક એટલે ખખડાવવું। સો આના પછીનો જે ઉચ્ચાર છે આપણે જોઈ લઈએ, એ સ્પેલિંગ છે કે એન એ સી કે, કે એન એ સી કે, આને શું કહેશો ઇંગ્લિશમાં? કે એન એ સી કે। તો ફરીથી ઉચ્ચારની એ જ ટેકનિક છે, આને આપણે સાઈડમાં રાખી લઈએ, કે ને હમણાં, આના જેવો કોઈ સ્પેલિંગ યાદ આવે છે? હા, એક છે બી એ સી કે, તમે બેક લઈ શકો, અહીંયા પી પણ લખી શકો, બેક, બેક એટલે પાછું, અને તમે જો પેક લખતા હોય તો પેક આપણે કરતા હોય છે વસ્તુને, તો પેક શબ્દ પણ આવે, નેક શબ્દ પણ આવે, એ જ રીતે બેક શબ્દ પણ આવે છે, તો આનો ઉચ્ચાર આપણે કરીશું નેક, કે એને ભૂલી જઈશું, આને આપણે કહીશું નેક। નેક એટલે એક એક બીજો વર્ડ છે ટેલેન્ટ, કોઈનામાં કુદરતી જે ટેલેન્ટ હોય છે, ભગવાનની જે ગિફ્ટ હોય છે, એનો અર્થ થાય છે, એને નેક પણ કહેવાય છે, એન એ સી કે, નેક, બરાબર છે? તો ટેલેન્ટ માટે ઇંગ્લિશમાં આ ઉચ્ચાર વપરાતો હોય છે, સ્પેલિંગ છે એનો નેક, અહીંયા આ રીતે લખીશું નેક, બરાબર છે? ખાસ સ્પેલિંગ યાદ રાખવાનો છે નેક, ઠીક છે? ચલો એના પછી આગળ જોઈએ, નેક્સ્ટ કયો સ્પેલિંગ છે? એ શબ્દ છે નકલ, કે એન યુ સી કે એલ ઈ, નકલ, કે એન યુ સી કે એલ ઈ, ઉચ્ચાર મેં તમને અહીંયા આપી દીધો છે, આનો ઉચ્ચાર શું થશે? નકલ, ખાસ, એન યુ સી કે એલ ઈ, આને આપણે કહીશું નકલ, કેનો ઉચ્ચાર નથી કરવાનો।
નકલનો અર્થ શું થાય? ગુજરાતીમાં નકલ એટલે કોઈની કોપી કરવી, પણ ઇંગ્લિશમાં નકલ જે શબ્દ છે એનો મતલબ તમારા હાથની જે મુઠ્ઠી છે અને મુઠ્ઠી પર અહીંયા જે ભાગ છે ઉપરનો, બરાબર ને, એને ઇંગ્લિશમાં નકલ કહેવાતો હોય છે. નકલ આપણે હાથના જે તમે પટાકા પાડતા હો છો ને, એને પણ ઇંગ્લિશમાં જે જે જગ્યાએ જોડાણ છે આંગળીઓમાં, એને પણ આને બધાને શું કહેવાશે? નકલ્સ કહેવાશે. ખાસ તો નકલ શબ્દ યાદ રાખવાનો છે, નકલ્સ. ઠીક છે, ચલો આગળ જઈશું. નકલ એના પછી જે શબ્દ આવે છે એ છે KNOLL. KNOLL આનો ઉચ્ચાર ઇંગ્લિશમાં કઈ રીતે કરશો? કેનો ઉચ્ચાર આપણે આમાં નથી કરવાનો આની સાથે, તો આનો ઉચ્ચાર આપણે કરીશું KNOLL. આનો ઉચ્ચાર થશે ઇંગ્લિશમાં નોલ, અને આપણે કહીશું નોલ. નોલ એટલે કોઈ પણ નાની જે ટેકરી હોય છે ને, ટેકરી માટે ઇંગ્લિશમાં નોલ શબ્દ વપરાય છે. નવો શબ્દ છે, નહીં આવડતો હોય ઘણા લોકોને, ચોક્કસથી લખી રાખશો KNOLL. નોલ એટલે નાની ટેકરી, એના માટે ઇંગ્લિશમાં આ શબ્દ વપરાય છે, નોલ. તો આ શબ્દ પણ યાદ રાખવાનો છે. ચલો એના પછી એક શબ્દ છે KNIT. KNIT આનો ઉચ્ચાર ફરીથી એ જ નિયમ છે જે ઉચ્ચાર છે કેનો, અહીંયા નથી જ થવાનો. હવે આનો ઉચ્ચાર આપણે શું કરીશું? અને આપણે કહીશું નીટ. અને આપણે કહીશું નીટ. તો નીટનો અર્થ શું થાય છે? કોઈ પણ તમે જે ગૂંથણ કરતા હોય છે, ગૂંથતા હોય છે, જેમ કે ઊન છે, ઊનથી આપણે સ્વેટર બનાવતા હોય છે, તો એ જે ગૂંથવાની જે ક્રિયા છે એને ઇંગ્લિશમાં નીટ કહેવાય છે. ખાસ સમજો, તો નીટ એ ક્રિયાપદ છે, એનો અર્થ થાય છે કંઈક ગૂંથવું. તો ગૂંથવા માટેનો આ સ્પેલિંગ છે, જેમાં કે તમારે સાયલેન્ટ રાખવાનો છે, જેનો અવાજ નથી આવતો, બરાબર છે? તો સ્પેલિંગ છે નીટ. એ જ રીતે એક સ્પેલિંગ છે KNEAD. આ શબ્દ જે તમે રોજબરોજના જીવનમાં વાપરી શકો, પણ મોટા ભાગના લોકોને આનો અર્થ ખબર નહીં હોય કે ઇંગ્લિશમાં આને શું કહેવાય અને ગુજરાતી ક્રિયા કઈ છે. તો આ સ્પેલિંગ માટે ખાસ સમજો, અહીંયા કે જે છે એનો ઉચ્ચાર નહીં થાય, અને આને આપણે કહીશું નીડ. નીડ હવે એક સ્પેલિંગ ઇંગ્લિશમાં બીજો છે નીડ, NEED. નીડ, NEED. નીડ એટલે કંઈક જરૂરિયાત હોવી, એના માટે આ નીડ વપરાય છે, જરૂરિયાત હોવી. પરંતુ જ્યારે તમે NEAD લખો છો અને K લખો છો આગળ, તો એનો અર્થ, આ નીડનો અર્થ થાય છે કે તમે જમવાનું બટાવવા માટે જે તમે લોટ, જેને આપણે લોટ કહીએ છીએ, લોટ ગૂંધવો, લોટ બાંધવો રોટલી બનાવવા માટે, એનું ક્રિયાપદ કયું છે? તો લોટ બાંધવાનું ક્રિયાપદ શું છે? નીડ. ખાસ યાદ રાખજો, શું કહેશો એને? નીડ, બરાબર ને? નીડ ત્યારે વપરાતું હોય છે. ઓકે, ચલો આગળ જઈશું. નીડ ઉચ્ચાર છે એનો સાચો. ચલો નેક્સ્ટ જે સ્પેલિંગ છે KNEELL. KNEELL. KNEELL આનો શું અર્થ થાય છે? તો આ ઉચ્ચાર કરવા માટે ફરીથી કે જે છે એને બાજુમાં મૂકી દઈશું અને ઉચ્ચાર આપણે કરીશું નીલ. નીલ, નીલ એટલે કોઈના ઘૂંટણીએ પડવું, ઘૂંટણે બેસી જવું અથવા હાર માની લેવી અને ઘૂંટણે બેસવું, એના માટે નીલ શબ્દ વપરાય છે. ઇંગ્લિશમાં કહેવાય છે નીલ બિફોર મી, મતલબ મારી આગળ તમે ઘૂંટણિયા ટેકવી દો, નીચે બેસી જાઓ, ઘૂંટણે બેસી જાઓ, એને નીલ શબ્દ વપરાતો હોય છે. તો આ ઉચ્ચાર ચોક્કસથી યાદ રાખવાનો છે, નીલ. તો મિત્રો, આજે આપણે એવા સ્પેલિંગ્સ જોયા જેમાં કે નો ઉચ્ચાર મોટા ભાગે એન સાથે જ્યારે હોય છે ત્યારે સાયલેન્ટ રહેતો હોય છે, અવાજ નથી આવતો. તો આવા સ્પેલિંગ્સ ચોક્કસથી લખી રહેશો, અને મતલબ જે છે યાદ રાખવા પડશે, અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલા આ સ્પેલિંગ્સ યાદ રહેશે. તો આટલા જ શબ્દો છે જેમાં કે સાયલેન્ટ રહેતો હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો.